હેલો ફ્રેન્ડ્સ, હું છું વીબી અને તમે જોઈ રહ્યા છો વીબી ગુજરાતી. દોસ્તો, આજે આપણે જોઈએ છીએ કે ખાસ કરીને અમારી જે ઘોડી છે, જે હિરલ તમે પાછળ જોઈ રહ્યા છો, જે હિરલ છે, આજે એમને જે શણગાર છે એને જે ખાસ કરીને કહી શકાય કે શું જે એને જે પહેરાવાનું હોય છે, ઉપર જે ઘોડી અસવાર કરે એ પહેલાં શું એને પહેરવાનું હોય છે, કઈ રીતે એને શું શું કહી શકાય, જે ખાસ કરીને ટોટલ જે સાધન સામગ્રી છે એ હું તમને અહીંયા દેખાડીશ, કઈ રીતે પહેરાવાની હોય છે એ બી તમને બતાવીશ. આ છે એનું જે ચોકડું, ખાસ કરીને કહી શકાય, જે આજે જોઈએ તમે કે જે અત્યારે અહીંયા જે છે કે ઘોડીને એના મોઢામાં લગાડવાનું હોય છે, અહીંયા જે છે અને તંગ કહી શકાય જે છે, કઈ રીતે પહેરાવાનું છે એ બી હમણાં તમને એનું જે પહેરાવી અને આ ફાઇનલ તમને બતાવીશું. દોસ્તો, તો પહેલાં આપણે જોઈ લઈએ જે પેગડાઓ છે ખાસ કરીને, અને આને જે ખાસ કરીને પગમાં રાખી જે પેગડા કહી શકાય અને માથે રાખીએ છીએ, અને હજી આપણે હવે લાઈવ જોઈશું કે કઈ રીતે એને પહેરાવાનું છે અને કઈ રીતે એ આખી લાગે છે. તો મિત્રો, તો આપણે ચલો જોઈએ હવે કઈ રીતે તંગ પહેરાવામાં આવે છે અને કઈ રીતે એ તૈયાર થાય છે. તો દોસ્તો, એ પહેલાં ખાસ કરીને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોમાં કંઈ પણ હોય તો તમારે કોમેન્ટ્સ કરો, લાઈક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચલો હવે આપણે જોઈએ છીએ એમને પહેરાવાનું. તો આજે જે ખાસ કરીને ઘોડી કયા કયા પ્રકારની હોય છે, ઘોડીમાં શું શું ખાસિયત હોય છે, આજે બધું આપણે જાણીશું કે ઘોડી છે એ કઈ રીતે, ઘણી પ્રકારની ઘોડી હોય છે, ખાસ કરીને ઘણા બધા વિડીયોઝ જોયા હશે. આજે આપણે જાણીએ છીએ કે આ ઘોડી શું છે, એનું નામ શું છે અને કઈ રીતે એની અંદર ખાસિયત શું છે, તો એ બી જાણવાની કોશિશ કરીશું. તો ચલો મિત્રો, આપણે જાણીએ છીએ શું આ ઘોડીનું નામ શું છે. આ ઘોડીનું નામ હિરલ છે. ઓકે, અને શું શું આ ઘોડીમાં ખાસિયત શું છે? આ ઘોડી હોય એક આધાને દેવમણી હોય. ઓકે, સોય એક જે ખાસ કરીને દેવમણી. મિત્રો, તમે જોઈ શકો છો કે જે દેવમણીનો જે કઈ રીતે કહી શકાય, આમ તમે જુઓ છો એના ગળાની અંદર, તમે નીચેના ભાગમાં જોશો, તમને અત્યારે ઝૂમ કરીને જોઈ શકો છો, તો એ જગ્યાએ જે આ પ્રકારનું નિશાન હોય તો એમને દેવમણી કહી શકાય. તો એ ઘોડી હજારોમાં ઘોડી એક હોઈ શકે ખાસ કરીને. બીજી ખાસિયત શું છે ઘોડીને? આ કાન છે, તો એમાં ઘણા કાનના બી ઘણા પ્રકાર હોય છે, ઘણા લોકો ઘોડાઓને કાન હોય, તો આ ઘોડામાં શું છે ખાસિયત શું છે? કાનફુરી ભેગી થઈ જાય, લકી ઘોડી કહેવાય. ઓકે, આ લાઈક બે કાન જે છે તમે જોઈ શકો છો, ઉપરના જે બંને કાન છે એ જો સાથે થઈ જાય, ઘણા ઘોડામાં તમે જોયા હશે કે અલગ અલગ, આ જો અત્યારે કાન ભેગા થઈ,
તો ઘોડીને ખાસ કાનહુરી ભેગી હોય તો એમને કાન ભેગા થાય તો એને ભાગીશાળી ઘોડી ગણવામાં. બીજી શું ખાસિયત છે ઘોડીમાં? જાય આંખોમાં મંગળ છે, જો આંખું આવ્યું મંગળ. ઓકે, જે ખાસ કરીને આંખમાં ભી તમે જોઈ શકો છો કે જે ઉપરના ભાગે જે આખી ચાલ પડે છે એને કે મંગળ, આંખમાં ભી મંગળ છે, તો આ ભી ભાગ્યશાળી ઘોડી કહી શકાય. જે તમે બીજી જો ખાસ કરીને શું ખાસિયત છે, બીજી શું ખાસિયત છે ઘોડીની અંદર? ખાસ કરીને તમે જોઈ શકો છો તો ઘોડીના અમુક પ્રકારના ઘણા બધા ઘોડીના ગુણ હોય છે, ઘણી પ્રકારની ઘોડી હોય છે. તો ખાસ કરીને ઓકે, ખાસ કરીને જે કીધું છે કે જે નીચેની પાર્ટમાં જે ખાસ કરીને ઘણા બધા એવા ગ્રહ તમે જોતા હશો હાથમાં પહેરવાથી, ઘણા બધા ગ્રહો હોય છે, લાખપતિ થઈ જાય છે, ઘણા રોડપતિ થઈ જાય છે. તો આ ઘોડીના એવી ખાસ એવા પ્રકાર છે કે ઘોડી કઈ કઈ પ્રકારની હોય તમારા ઘરમાં? હા, એક જ દેવમણી હોય બધું આવી જાય. ઓકે, ખાસ કરીને જે ઘોડીની અંદર જે કહેવાય કે જે તમને નીચેનો ભાગ દેખાડો, જે દેવમણી જે કહી શકાય, જે દેવમણી હોય તો ખાસ કરીને એ તમારા ઘોડા અને તમારા. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. કોશિશ અમારી છે કે ગામડાની લાઈફ છે તમને જણાવતા રહેશું, જે જેટલા જ વિડીયોઝ બને છે એટલી કોશિશ કરીશ તમને નવી નવી ઇન્ફોર્મેશન આપવાની. હજુ મારા વિડીયો સ્ટાર્ટઅપ છે તો ખાસ કરીને આપના સપોર્ટ માટે વિડીયોને લાઈક કરો, શેર કરો, અને ખાસ કરીને આપને કોમેન્ટ જણાવજો કે કેવું લાગ્યું છે. આપને સપોર્ટ કરવો જો મિત્રો, ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડીયોઝ જોવા માટે હંમેશા બેલ આઇકનને ક્લિક કરી દો. દોસ્તો, નવા વિડીયોઝ તમારા માટે લઈને અમે આવતા રહીશું. દોસ્તો, હું છું વીબી અને તમે જોઈ રહ્યા છો વીબી ગુજરાતી. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ટેક કેર એન્ડ સ્ટે સેફ. થેન્ક યુ.